સામખિયાળી માળિયા નેશનલ હાઈવે પર આજે બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને વાહનને ભારે નુકસાન થયું હતું. લાંબા સમય સુધી અકસ્માતના કારણે ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો. તાત્કાલિક અરસાથી ટ્રાફિક પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવી અને બંને વાહનોને દૂર ખસેડવામાં આવ્યા હતા. આજે સવારે સામખિયાળીથી સુરજબારી નેશનલ હાઈવે પર બે ટ્રેલર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના કારણે બંને વાહનોને ભારે નુકસાન થયું હતું અને બંને વાહનોના ચાલકને સામાન્ય ઇજા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. સુરજબારીથી સામખિયાળી તરફના નેશનલ હાઈવે પર આજે બે ટ્રેલર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા થોડી વાર માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો. બંને તરફ 2-3, 3-4 કિલોમીટર સુધી વાહનોના લાઈનના થપ્પા જોવા મળ્યા હતા. તાત્કાલિક અરસાથી પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લિયર કરાયો હતો. સૌથી મહત્વની વાત એ કે છેલ્લા કેટલાક સમયથી આ ટ્રાફિક આ નેશનલ હાઈવે પર ટ્રાફિકનું પ્રમાણ ખૂબ જ વધતું જાય છે. અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે. દરમિયાનમાં આજે સવારે પણ બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને ટ્રાફિક જામ થવાના પ્રશ્નો ઉભા થયા હતા. જોકે પોલીસે ભારે કવાયત બાદ બંને તરફનો ટ્રાફિક ક્લિયર કરાવવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં બંને ચાલકોને ઇજા થઈ હતી અને સારવાર માટે માળિયાના દવાખાને ખસેડવામાં આવ્યા છે.